નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં નવું પ્રકરણ 11મું જગ અને મગ શરૂ કરીશું. તો આમાં આપણે જુઓ, તમને પહેલા દાખલામાં અમુક જગના, અમુક ગ્લાસના, બોટલના અને બરણીના ચિત્રો આપેલા છે, જેમાં તમને શું કીધું છે કે જેમાં વધુ પ્રવાહી હોય તેમાં ટીક કરવાનું છે રાઈટનું, અને જેમાં ઓછું પ્રવાહી હોય એમાં રોંગનું, એટલે કે ખોટાની, ખરાની અને ખોટાની નિશાની કરવાની છે. તો જુઓ, પહેલામાં શું છે, જગ છે. તો એમાં પહેલો જે જગ છે એમાં સૌથી વધારે પાણી છે, અને બીજા નંબરનો જગ છે એમાં સૌથી ઓછું છે. તો એમાં મેં ખરાનું અને ખોટાનું બંનેમાં નિશાની કરેલી છે. ત્યાર પછી બીજો છે ગ્લાસનું ચિત્ર, જેમાં બીજા નંબરનો ગ્લાસ છે એમાં ખરાની નિશાની છે, અને ત્રીજા નંબરનો જે છેલ્લો ગ્લાસ છે એમાં ખોટાની નિશાની છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા નંબરનો, કે એમાં જો તમને બોટલ બતાવેલી છે, અને એ બોટલ જે છે આપણે જુઓ અહીંયા છે, તો એ બોટલ જે છે એમાં જે પહેલી બોટલ છે એમાં પાણી વધારે છે, અને જે છેલ્લી બોટલ છે એમાં પાણી ઓછું છે. તો એમાં મેં ખરાની અને ખોટાની નિશાની કરેલી છે. ત્યાર પછી છે બરણીઓ. તો બરણીઓમાં વચલી જે બરણી છે એમાં પાણી વધારે છે, એટલે ખરું આવશે, અને છેલ્લી જે બરણી છે એમાં પાણી ઓછું છે, એટલે ખોટાની નિશાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું ખરા અને ખોટાની નિશાની. ત્યાર પછી તમને આગળ બીજા દાખલામાં શું કહે છે કે કેટલું પ્રવાહી ભરેલું છે, વાંચો અને લખો. તો મેં તમને થિયરીમાં કીધેલું કે 1 લિટર બરાબર કેટલા થાય, 1000 મિલિલિટર. તો જુઓ, આમાં આપણને ક્યાં સુધી પાણી આપેલું છે, એક સાવ છેલ્લા, જુઓ તમને હું કરીને બતાવું છું, સાવ છેલ્લા આ જે આ આંકો છે એમાં જ આપણને ન્યા સુધીનું જ પાણી આપેલું છે. જુઓ છે, તો એટલું પાણી છે એને શું કહેવાય, આપણે 1 લિટરમાંનો 100 મિલીમો ભાગ, એટલે કે 1 જ લીટર સુધીનું છે, તો એટલા પાણીને આપણે શું કહેવાય, 100 મિલી. ત્યાર પછી આ છે તે આપણે અડધા જેટલો જગ ભરેલો દેખાય છે, તો એ પાણી 5 આંકા સુધી છે, તો આપણે એને શું કહેશું, 500 મિલી. એટલે કે એનો મતલબ એમ થયો કે એક આંકો છે એ 100 મિલીનો થાય. 2 હોય તો 200, 3 હોય તો 300, 4 હોય તો 400, 5 હોય તો 500. તો અહીંયા આપણે 5 આંકા બતાવેલા છે, તો 500 મિલી થયું. ત્યાર પછી અહીંયા આપણને 7 આંકા બતાવેલા છે, તો આપણે કેટલા મિલી કહેવાનું, 700 મિલી. અહીંયા આપણને ફક્ત 3 જ આંકા બતાવેલા છે, તો આપણે કેટલું પાણી લખવાનું એમાં, 300 મિલી. અહીંયા 8 આંકા બતાવેલા છે પાણીના ભરેલા, તો આપણે 800 મિલી. અને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આખો જગ છે 1 લિટર સુધીનો આખે આખો જગ ભરેલો છે, તો આપણે ત્યાં સુધી લખવાનું છે 1 લિટર બરાબર. ત્યાર પછી જુઓ, તમને જોડકા જોડવાનું કાંઈ કીધેલું છે. તો જે પાણીની ટાંકી છે એ 1000 લિટરની છે, પછી ડોલ છે એ 20 લિટરની, આ જે દૂધના મગિયા જેવું આપ્યું છે એ 500 મિલી એટલે કે 1.5 લિટરનું છે, બોટલ છે એ 20 મિલીની છે, જગ છે એ 5 લિટરનો છે, ત્યાર પછી તેલનો ડબ્બો તો 15 લિટરનો જ આવે, તો આપણને બધાને ખબર જ છે. પછી નાવાનો જે બાથટબ છે બાથરૂમમાં હોય ને, એ કેટલો મોટો બધો છે, તો કેટલા લિટરનો હોય, તો કે 500 લિટરનો. ત્યાર પછી બીજો જગ આપેલો છે એ 2 લિટરનો છે. ત્યાર પછી એક નાનકડી પાણીની બોટલ આપેલી છે જે 1 લિટરની છે. અને ત્યાર પછી તમને જુઓ, 1 લિટર ક્ષમતાવાળા જગ માટે તેની બાજુમાં આપેલા ગ્લાસમાં ભરેલું પાણી પૂરતું, વધુ કે ઓછું તે જણાવો અને તેના સામે નિશાની કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જગ છે એ 1 લિટરનો છે. હવે આ બધા ગ્લાસમાં થોડું થોડું પાણી ભરેલું છે એ એના માટે પૂરતું છે કે નથી, એ આપણને કહેવાનું છે વિચારીને. તો જુઓ, 200 મિલી, 200 મિલી અને 200 મિલી, તો લિટર એક પાણીમાં તો 1000 મિલી આવે, તો 1000 મિલી છે એ પૂરતું કહેવાય, તો આ તો કેવું થાય, ઓછું થાય. તો આપણે શું કરવાનું, ઓછા ઉપર રાઈટ કરવાનું અથવા તો ટીક કરવાનું. ત્યાર પછી 500 મિલી, 200 મિલી, 200 મિલી અને 200 મિલી, તો 5 ને 2, 7, 8, 9, 10 અને 11, તો આ 1000 મિલી કરતાં તો ઘણું બધું વધી જાય, જગમાંથી તો બહાર નીકળી જાય પાણી.
तो आपणे शुं कहेवानुं एने पूरतुंय नहीं कहेवानुं अने ओछुं पण नहीं कहेवानुं पण शुं कहेवानुं वधारे कहेवानुं बराबर छे। त्यार पछी त्रीजा नंबर में शू कहे छे जुओ कि एक लीटर जगनी बाजू में ग्लास आपेला छे तो कि 100 मिली 500 मिली 200 मिली अने 200 मिली एटले के ई पूरेपूरु 1000 मिली थाय छे। तो आ जग में ए पाणी साव पूरेपूरु समाशे एटले के एने शू कहेवाय आपणे पूरतु बराबर छे। तो ए पाणी छे ए एक लीटर ज छे एटले के 1000 मिली छे तो ए आपणा जग में भरवा माटे पूरते पूरतु पाणी छे पूरेपूरो जग भराशे नहीं खाली रहे अथवा तो नहीं बार ढोळाई जाए बराबर छे। त्यार पछी आपणे पूछे 500 100 अने 500 तो आमां जुओ 500 ने 500 1000 थाय पण 100 मिली वधारे आप्युं छे तो ए पाणी शुं थशे जगमांथी ढोळाई जशे तो ए आपणे शुं कहेवानुं एने वधारे कहेवानुं के ए ओछुं नहीं पड़े अने पूरतुं पण नहीं पड़े पण जगमांथी ढोळाई जशे एटला माटे ए वधु थशे बराबर। त्यार पछी छे पांचमुं 500 मिली 100 मिली 100 मिली अने 200 मिली तो जुओ 5 5 ને 6 6 ને 1 7 7 ને 2 9 तो ए शू थे कि आ एक लीटर आपणुं जे जग छे ए पूरो भराशे नहीं अने थोड़ो खाली रहेशे केटलो 100 मिली जेटलो कारण के 900 मिली छे अने एक लीटर बराबर केटला थाय तो के 1000 मिली तो जग आपणो छे ए थोड़ो खाली रहेशे अने एटला माटे आपणे शू कहेवानुं ओछानी सामे टीक करवानुं। तो आज मैं तमने नवू आपणो प्रकरण छे 11મું एना 3 पेज करायवा छे जे तमारे तमारी स्वाध्याय पोथीमां पूरा करवाना छे। आगळना विडियोमां आपणे वधारे जोशुं। थैंक यू विद्यार्थी मित्रों।